વેલકમ બેક ટુ ડિમ્પલ્સ ડીશીસ. આજે આપણે માવાના પેંડા બનાવવાના છીએ. તમે જોઈ શકો છો કે બિલકુલ માર્કેટમાં મળે એવા જ આપણે આજે માવાના પેંડા તમને જે દેખાઈ રહ્યા છે એ બનાવવાના છીએ. તો આ મેં કઈ રીતે બનાવેલા છે અને કઈ રીતે વધુ ટેસ્ટી બનાવી શકાય એવા પેંડા બનાવવા માટે તમે મારી સાથે પૂરો વિડીયો જરૂરથી જોજો. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. અહીંયા મેં એક પેનની અંદર જે ખમણેલો માવો છે શેકવા માટે એક મોટી ચમચી જેટલું ઘી ગરમ થવા માટે રાખેલું છે. તમે ઘી ગરમ કરી અને માવાને શેકીને માવાના પેંડા બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે. એટલા માટે મેં એક મોટી ચમચ જેટલું ઘી ગરમ થવા માટે રાખેલું છે. ઘી ગરમ થઈ ગયું છે અને મેં પહેલેથી જ માવાને ખમણીને તૈયાર કરીને રાખેલો છે. બિલકુલ આ રીતે ખમણીની સહાયતાથી આ માવાની ક્વોન્ટિટી 500 ગ્રામ જેટલી છે. તમે આમાં વધઘટ કરી શકો છો. અને આ બિલકુલ ફ્રેશ માવો છે. અને આ માવાને તમે ઘરે પણ બનાવવા માગતા હોય તો કઈ રીતે બનશે એની રેસીપી તમને ડિમ્પલ્સ ડીશીસમાં મળી જશે. મેં માવો ઘરે કઈ રીતે બનાવવો એની રેસીપી આગળ શેર કરેલી છે. હવે આપણે આ માવાને ઘીમાં પહેલાં શેકીશું. જ્યાં સુધી બરાબર રીતે આપણો માવો શેકાઈ ન જાય ત્યાં સુધી આપણે આને તળિયા સુધી ચલાવવાનું છે. નહીં તો આપણો માવો તળિયામાં બેસી જશે અને બિલકુલ પેંડામાં સારી સ્મેલ નહીં આવે. ઘી ગરમ કરી અને એની અંદર માવો શેકી અને માવાના પેંડા બનાવવામાં આવે તો એની બિલકુલ સારો સ્મેલ પણ આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ ડિલિશિયસ લાગશે. બિલકુલ સારી સ્મેલ અને સારા ટેસ્ટ મેળવવા માટે જ મેં માત્ર એક ચમચ ઘીમાં આને શેકેલો છે. તમે જોઈ શકો છો કે બિલકુલ હવે આપણો માવો શેકાઈ જવા આવી રહ્યો છે. તમે જોઈ શકો છો કે એની ક્વોન્ટિટી પણ હવે ધીમે ધીમે ઓછી થઈ ગઈ છે, કારણ કે માવો હવે શેકાઈ જવા આવ્યો છે. એટલા જ માટે માવામાંથી ઘી છે બરાબર રીતે બહાર દેખાઈ રહ્યું છે. જ્યાં સુધી આપણે માવામાંથી ઘી છૂટું ન પડી જાય ત્યાં સુધી એને ચલાવીશું જેથી એકદમ સરસ રીતે શેકાઈ જાય. મિત્રો, આ પ્રોસેસથી માવાના પેંડા કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને એની સ્મેલ પણ ખૂબ જ સારી આવશે અને બહુ લાંબા સમય સુધી એને સ્ટોર કરીને ખાઈ શકશો. હવે અહીંયા 500 ગ્રામની માવાની ક્વોન્ટિટીને આધારે મેં અહીંયા 150-200 ગ્રામ જેટલા ખાંડને એડ કરેલા છે. અહીંયા તમે સ્વીટની ક્વોન્ટિટી વધઘટ કરી શકો છો. જો તમે વધારે પ્રમાણમાં મીઠું ખાતા હોય તો તમે અહીંયા ખાંડની ક્વોન્ટિટી વધારી શકો છો. મેં અહીંયા 150-200 ગ્રામની એવરેજમાં ખાંડનો યુઝ કરેલો છે જેથી એકદમ મીડિયમ મીઠું આપણે આ પેંડાને બનાવી શકીએ. હવે આને ત્યાં સુધી ચલાવીશું જ્યાં સુધી એનું ગ્રેવી ફોર્મ તૈયાર ન થઈ જાય અને બિલકુલ એ પેંડાનો શેપ આપી ન દે. ધીમે ધીમે જેમ જેમ આમાં ખાંડ છે ઓગળતી જશે તેમ તેમ આપણે આમાં ચલાવતું રહેવાનું છે. બિલકુલ આ ખાંડ ઓગળે એનું ધ્યાન રાખવાનું છે, કારણ કે ખાંડનો દાણો જો આખો રહી જશે તો પેંડાની અંદર એ બિલકુલ સારો ટેસ્ટ નહીં આપે. અને આને તળિયા સુધી ચલાવવું ખૂબ જ જરૂરી છે, અધરવાઇઝ એ બેસી શકશે. તમે જોઈ શકો છો કે આપણી ખાંડ મેલ્ટ થઈ ગઈ અને ત્યારબાદ હવે આનું ફોર્મ છે ગ્રેવી સમાન બની ગયું છે. અને ત્યાં સુધી લો ફ્લેમ પર ચલાવીશું જ્યાં સુધી આપણે આને તળિયા સુધી ફેરવતા જશું ને ત્યાં સુધી આને ચલાવીશું જ્યાં સુધી એ પેંડા બનવાના ફોર્મમાં તૈયાર ન થઈ જાય. આને મારે બનાવતી વખતે લો ફ્લેમ રાખવાની છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને ચલાવતું પણ રહેવાનું છે, અધરવાઇઝ એ તળિયે બેસી જશે. અને હા મિત્રો, મને સપોર્ટ માટે મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અને સારા ફ્લેવર આપવા માટે મેં અહીંયા 10-12 ઇલાયચીનો પાવડર તૈયાર કરીને લીધો છે. સારા ફ્લેવર માટે તમે ઇલાયચી પસંદ ન હોય તો તમે એને હટાવી શકો છો. માત્ર સારા ફ્લેવર માટે મેં ઇલાયચી પાવડર એડ કરેલો છે. અને ફરીથી આને ચલાવશું. હજુ આપણે થોડીવાર માટે પેંડાને ચલાવવાના છે, કારણ કે હજુ આપણું ફોર્મ પેંડા બનવા જેવું તૈયાર નથી થયું. જેમ જેમ આપણે ચલાવતા જઈએ છીએ એમ એનો કલર પણ થોડો ડાર્ક આવતો જાય છે. તમે જોઈ શકો છો ને મિત્રો કે એનો કલર કેટલો ડાર્ક આવેલો છે. બિલકુલ આપણે આ જ રીતે હજુ પણ થોડીવાર માટે ચલાવવાનું છે, ત્યારે જ આપણા પેંડા છે એ પેંડાના શેપમાં તૈયાર થશે. તમે જોઈ શકો છો કે ફરી એકવાર એનો કલર ચેન્જ થયો છે અને થોડું ઘટ પણ થઈ ગયું છે. આ રીતે તમે જુઓ તો એનું ટેક્સચર બરાબર રીતે
ચીકણું થઈ જવું જોઈએ, છતાં પણ એ પેંડા બનવાના ફોર્મમાં છે કે નહીં એ ચેક કરવા માટે આપણે એક નાની વાટકીમાં થોડું આનું બેઝ લઈ લેશું અને થોડીવાર એને 5-10 સેકન્ડ માટે ઠંડુ થવા દેશું. એ ઠંડુ થઈ જાય એટલે એને હાથ અને આંગળીઓની સહાયતાથી આપણે રાઉન્ડ શેપ આપવાનો છે. બિલકુલ આ રીતે જ આપણે એને રાઉન્ડ શેપ આપી દેશું. જો એ ગોળ ગોળ આરામથી ફરી જતું હોય અને હાથમાં બિલકુલ ચીપકતું ન હોય તો સમજી લેવાનું કે આપણા પેંડા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો ને કે બિલકુલ હાથમાં ચીપકતું નથી અને પેંડાનો શેપ આપવા માટે બરાબર રીતેની ગોળી બને છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આને થોડીવાર ઠંડુ થવા દેશું, કારણ કે ઠંડા થઈ ગયા બાદ જ આપણે પેંડાનો શેપ આપી શકશું, ત્યાં સુધી નહીં આપી શકીએ. તો ગેસની ફ્લેમ બંધ કરી અને આ પેંડાના બેઝને આપણે આ જ કડાઈની અંદર બિલકુલ આ જ રીતે સ્પ્રેડ કરી દેશું, કારણ કે આને ઝડપથી ઠંડુ કરવા માટેની આ પ્રોસેસ ખૂબ જ ઇઝી છે અને બહુ ઝડપથી આપણે એને ઠંડુ થવા દેવું હોય તો આ પ્રોસેસ કરવી, અધરવાઇઝ થોડું વધારે સમય લઈ લેશે. આ રીતે બધી સાઈડમાં કડાઈમાં ફરતે એને ફેલાવી દેશું તો ઝડપથી ઠંડુ થઈ જશે. માત્ર મારે આ પેંડાનું આ ફોર્મ તૈયાર કરવા માટે 20-25 મિનિટ જેવો સમય લાગેલો હતો અને હવે ઠંડુ થવા માટે જેટલો સમય લાગશે એ હું તમને આગળ જણાવી દઈશ. બિલકુલ આ રીતે ઠંડુ થવા દઈએ. 15 મિનિટ જેવો સમય મેં જવા દીધો છે અને હવે ઓલમોસ્ટ આપણું ઠંડુ થવા જઈ રહ્યું છે. તો હું એક પ્લેટમાં થોડું ઘી એડ કરી અને પ્લેટને ઘીથી ગ્રીઝ કરી લઉં, જેથી આસાનીથી આપણે પેંડાને આ પ્લેટ ઉપર રાખી દઈએ અને આસાનીથી એ જામી જાય. એટલા માટે પ્લેટ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આ બેઝને 15 મિનિટ પછી ચેક કરવાનું છે અને આ રીતે રાઉન્ડ શેપ આપવાનો છે. બિલકુલ પેંડા બનવા માટે ફોર્મ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે આને સ્પેચ્યુલાની કે ચમચની મદદથી બધું એક્સાઈડ કરી લેશું અને પછી તમને જે શેપમાં ગમે એ શેપમાં તમે પેંડાનો શેપ આપી શકો છો. આ રીતે બિલકુલ ઠંડુ થઈ ગયા બાદ હવે જે સાઇઝમાં તમારે પેંડો તૈયાર કરવો હોય એ રીતે એને હાથની સહાયતાથી આંગળીઓની સહાયતાથી ગોળ ગોળ ફેરવતા જશું અને બિલકુલ આ રીતે ગોળ ફેરવી અને પ્લેટમાં રાખતા જશું. તમે જોઈ શકો છો ને કે કેટલા આસાનીથી બિલકુલ હાથમાં પણ ચીપકા વગર આપણું ગોળ રાઉન્ડ પેંડાનો થઈ રહ્યો છે. તો આપણો બેઝ એ બરાબર છે. આ રીતે હવે આપણે પ્લેટમાં રાખતા જશું અને બધા જ પેંડાને આ રીતનો રાઉન્ડ શેપ આપી દેશું. આ રીતે આપણે રાઉન્ડ શેપ આપી દેવાના છે અને રાઉન્ડ શેપ પછી કોઈ પણ પ્રકારના બોટલનું ઢક્કણ લઈ લેશું. એ બોટલના ઢક્કણ ઉપર ડિઝાઇન હોય તો પણ ચાલે અને વિધાઉટ ડિઝાઇન પણ તમે એને શેપ આપી શકો છો. મેં આ રીતના કોઈ પણ એક બોટલનું ઢક્કણ લીધું છે અને એ ઢક્કણને હવે આપણે આ ગોળ રાઉન્ડ થયેલા પેંડાની ઉપર થોડું પ્રેસ કરીશું તો બિલકુલ આ જ રીતની તમને ડિઝાઇન જોવા મળશે. તમે જે ડિઝાઇન બનાવવા માગતા હોય એ ડિઝાઇનનું ઢક્કણ તમે લઈ શકો છો અને આરામથી તમે બહાર માર્કેટમાં અવેલેબલ હોય એવા પેંડા તમે ઘરે પણ તૈયાર કરી શકો છો. આવી રીતે હું બધા જ પેંડાને તૈયાર કરી લઉં છું. જોઈને મિત્રો કેટલું આસાન છે આ પેંડા બનાવવું. અને એકવાર તમે આ પ્રોસેસથી ઘરે આ જ રીતે પેંડા બનાવશો તો માર્કેટના પેંડા લેવાનું ભૂલી જશો. આ રીતે બધા જ પેંડાને તૈયાર કરી લેશું. મિત્રો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ કરી દેજો, કારણ કે સબસ્ક્રાઇબ કરી દેશો તો મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને ઝડપથી મળી રહેશે. અને હા મિત્રો, બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરશો તો જ મારા નોટિફિકેશનની રેસીપીની નોટિફિકેશન મળશે. તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ન ચૂકશો. અને હા મિત્રો, તમને આગળ કઈ નવી રેસીપીની જરૂરિયાત છે, મારે કઈ તમારા માટે રેસીપી બનાવવી એ મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો. બહુ જલ્દી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.